नमस्कार विद्यार्थी मित्रों, जुओ बाळको, आपणे चित्रकलामां पेज नंबर 10 जोईशुं। एमां जुओ बाळको के त्रण खानामां आपेला छे, पण ए शुं छे ए आपणे अहींया समजवानुं छे। दाखला तरीके अहींया पहेला खानामां लाल कलर छे, बीजा खानामां पीळो कलर छे अने तीजा खानामां केसरी कलर छे। तो सौ प्रथम बाजूमां के प्रथम अरोळमां एटले के प्रथम खानामां आपणे लाल करवानो छे, बीजा खानामां पीळो करवानो छे अने त्रीजा खानामां बाळको केसरी नथी करवानो। भले केसरी कलर आप्यो छे, आपणे आ बंने ભેગા કલર કરવાના છે। કેવા કરવાના છે? બંને ભેગા કરવાના છે કે જેથી કરીને આ બંને કલર ભેગા થાય ત્યારે બાળકો કેસરી કલર બને છે। એ જ રીતે નીચેમાં જુઓ કે પહેલા ખાનામાં વાદળી, બીજા ખાનામાં પીળો અને ત્રીજા ખાનામાં લીલો। તો આપણે ત્રણેય ખાનામાં અલગ અલગ કલર નથી પૂરવાના બાળકો। વાદળી અને પીળો બંને કલર ભેગા કરવાથી બાળકો આ બંને કલર ભેગા થાય છે ત્યારે એક નવો કલર બને છે, એ છે લીલા કલરનો। એ જ રીતે નીચે જુઓ, લાલ, વાદળી અને જાંબલી। તો લાલ અને વાદળી કલર ભેગા કરવાથી બાળકો એક નવો કલર બને છે, જાંબલી। તો બાળકો અહીંયા બાજુમાં એ પ્રમાણે આપેલું છે, તો આપણે અહીંયા એ પ્રમાણે કલર પૂરવાના છે। તો જુઓ બાળકો, સૌ પ્રથમ આપણે લાલ આપેલો છે, તો આમાં તો લાલ કલર જ પૂરીશું, બરોબર છે? તો લાલ કલર આ રીતે પૂરી દેવાનો। જુઓ બાળકો, ટીચરે અહીંયા લાલ કલર પૂર્યો છે પહેલા ખાનામાં, બીજા ખાનામાં પીળો કલર પૂર્યો છે। હવે અહીંયા કેસરી કલર નથી પૂરવાનો બાળકો, આપણે આ બંને કલરને ભેગા કરવાના છે। તો સૌ પ્રથમ આપણે શું કરીશું, અહીંયા લાલ કલર પૂરીશું। કયો કલર પૂરીશું બાળકો? પહેલા આપણે અંદર લાલ કલર પૂરવાનો, આપણે કેસરી કલર નથી પૂરવાનો। આ બંને કલર ભેગા કરીને આપણે એક નવો કલર બનાવવાનો છે બાળકો, બરોબર છે? કયો ટીચરે પૂર્યો બાળકો? લાલ જ કલર પૂર્યો। હવે આપણે આમાં પીળો કલર પૂરીશું। જુઓ બાળકો, આ લાલ કલર અને આ પીળો કલર ભેગો કરવાથી કેસરી કલર બને છે। કેવો કલર બને છે? કેસરી કલર બને છે। એ જ રીતે અહીંયા હવે વાદળી અને પીળો કલર પૂરીશું। જુઓ બાળકો, અહીંયા વાદળી કલર પૂર્યો ટીચરે અને અહીંયા પીળો કલર પૂર્યો। હવે અહીંયા પણ આપણે એ રીતે કરીશું। સૌ પ્રથમ કયો કલર કરવાનો? વાદળી કરવાનો, ડાયરેક્ટ લીલો કલર કરવાનો નથી બાળકો। સૌપ્રથમ કયો કલર કરવાનો બાળકો? વાદળી કલર કરવાનો। કયો કરવાનો? વાદળી કરવાનો। હવે આપણે આની ઉપર બાળકો પીળો કલર કરીશું। કયો કલર કરીશું? પીળો કલર કરીશું।
એટલે કયો કલર બનશે બાળકો? એક નવો અલગ કલર મળશે આપણને. કયો કલર થયો બાળકો? લીલો કલર થયો. થયો ને લીલો કલર. હવે એ જ રીતે અહીંયા લાલ અને વાદળી કલર કરવાનો, અને લાલ વાદળી કલર કરી અને સૌ પ્રથમ અહીંયા લાલ કલર કરવાનો અને એની ઉપર વાદળી કલર કરવાનો, એટલે આપણને કયો કલર મળશે બાળકો? જાંબલી કલર મળશે. બરોબર છે? તો તમારે પણ આ રીતે હવે કરવાનું. પછી જુઓ બાળકો, પેજ નંબર 14 ઉપર જુઓ. અહીંયા શેનું ચિત્ર આપેલું છે? નદી છે. પછી નીચે શું છે? ઓળી છે. દેખાય છે ઓળી? પછી શું છે બાળકો અહીંયા? શું છે? સુરતારા છે, પર્વત છે, છે ને? તો અહીંયા આપણે સૌ પ્રથમ શું કરવાનું? પેન્સિલની મદદથી ચિત્રને હંમેશા શું કરવાનું બાળકો? ગૂંટવાનું. આ પ્રમાણે આપણે પેન્સિલની મદદથી આ પ્રમાણે આખું ચિત્ર આ પ્રમાણે પહેલાં દોરી દેવાનું, અને પછી એમાં આમાંથી જોઈ જોઈને શું પૂરવાના બાળકો? રંગ પૂરવાના. તો જુઓ બાળકો, આ રીતે આપણે પેન્સિલની મદદથી કરી દેવાનું. હવે સૌ પ્રથમ આપણે નીચે કયો રંગ પૂરીશું બાળકો? તો પાણી કેવા કલરનું હોય? વાદળી કલરનું. તો આપણે સૌ પ્રથમ વાદળીનો રંગ ઉપયોગ કરવાનો. અહીંયા બાજુમાં ચિત્રમાં રંગ આપેલો જ છે, એ ચિત્ર પ્રમાણે એમાં રંગ જોવાનો અને એ પ્રમાણે ચિત્રમાં રંગ પૂરવાનો. પેજ નંબર કયું છે બાળકો? પેજ નંબર 14 છે. તો 14માં આવું ચિત્ર આપેલું હશે તમારી ચિત્રકલામાં, તો તમારે પણ એ રીતે જોઈ અને ચિત્રમાં રંગ પૂરવાનો. પછી જુઓ બાળકો, સૌ પ્રથમ પહેલી પટ્ટી પીળા કલરની છે, તો અહીંયા આપણે પીળા કલરનો ઉપયોગ કરીશું. પણ નીચે પણ પીળો કલર છે, તો પીળો કલર પૂરી દેવાનો. બરોબર છે? એ જ રીતે વચ્ચેની પટ્ટી છે બાળકો લીલા કલરની, તો આપણે લીલો કલર પૂરીશું. તો આ રીતે બાળકો લીલો કલર પટ્ટીમાં પૂરી દેવાનો. બરોબર છે? હવે અહીંયા કયા કલરનું છે બાળકો? લાલ કલરનું. તો અહીંયા આપણે લાલ કલર પૂરીશું. જુઓ બાળકો, તો આ રીતે આપણે અહીંયા લાલ હતો તો ટીચરે લાલ પૂર્યો, અહીંયા ગોળમાં પણ લાલ હતો ચંદ્રમાં તો લાલ પૂર્યો, પછી અહીંયા લીલો કલર હતો પર્વતમાં તો અહીંયા લીલો પૂર્યો. હવે અહીંયા કયો કલર છે બાળકો? પીળો કલર. તો અહીંયા આપણે પીળા કલરનું કરીશું. તો જુઓ બાળકો, આપણે આ રીતે આપણું ચિત્ર પૂરું કરીશું. તો તમારે પણ પેજ 14 નંબરોથી પૂરું કરવાનું બાળકો.